હવે શું જોઈશું આપણે? કોનું માપ શોધીશું હવે? ખૂણાનું. સેના વડે? કોણ માપક વડે. હા, કેટલું? 120 અંશ. પાછળ 120 અંશ. કેમની ખબર પડશે? આપણે પેલું આગળ ચેક કરવું હોય તો કયું સૂત્ર આપણે મૂકીએ તો? હા, એની જગ્યાએ બરાબર છે, એનની જગ્યાએ 6 મૂકીશું ષટ્કોણ માટે. જો એનની જગ્યાએ શું મૂકીએ છીએ આપણે? 6. બે બાદ કરીશું તો કેટલા થાય છે? 4. અને 180 × 4 કરીશું તો આપણને 720. હવે જોવાનું, 720 દરેક ખૂણાના માપનો સરવાળો મળે છે આપણને, બરાબર. ષટ્કોણની અંદર કેટલા ખૂણા છે? 6. હવે 720 ને 6 વડે ભાગાકાર કરી જુઓ એટલે 6 ગુણામાં વેચાઈ જશે એક સરખા ભાગે. 720 × 6 કરો અને તમે જે માપ શોધી કોણ માપક પડે એને બરાબર આવે છે? કેટલો મળે? સરસ, 120 અંશ. કેટલો મળે છે? જો તને પણ 120 અંશ મળી ગયો, પાછળ પણ 120 મળી ગયો. હવે દરેકે દરેક ખૂણાનો માપ કહો મને. પહેલા ખૂણાનું માપ 120 અંશ. દરેકે દરેકને મળી જાય છે 120 અંશ. તો જો બાજુનું પણ માપ કેવું મળે છે? સરખું. ખૂણાના માપ પણ સરખા. તો આપણે એને નિયમિત બહુકોણ કહીશું કે અનિયમિત કહીશું? બાજુ વડે રચાતો કોઈ પણ આકૃતિ હોય નિયમિત માટે તો બાજુ અને ખૂણા સરખા હોવા જોઈએ. હવે આગળ આકૃતિ કઈ છે મને કહેશો? એ આકૃતિ મેં તમને નથી આપી. હા બેટા, સરસ, લંબચોરસ. તો લંબચોરસની અંદર તમને શું જોવા મળે છે મને કહો? તે પહોળું અને લાંબુ છે. સરસ, એની લંબાઈ અને પહોળાઈ. હવે બીજું શું જોવા મળે છે મને કહો? તેના 4 ખૂણા છે. સરસ, 4 ખૂણા છે. પાછળ? તેની 4 બાજુ. સરસ, 4 બાજુ છે, 4 ખૂણા છે. એવી આપણે આગળ આકૃતિ ચોરસમાં જોઈ ગયા. અને આ છે લંબચોરસ. લંબચોરસની બાજુના માપ શું તમને સરખા દેખાય છે? હા બેટા, કેમ કેમ સરખા નથી દેખાતા? કારણ? કારણ કે તેની 4 બાજુ સરખી નથી. બરાબર છે, 4 બાજુ સરખી નથી એટલે સામસામેની જ બાજુનું માપ સરખું છે. જુઓ આ કાગળ કેવું છે? લંબચોરસ. એની લંબાઈ અને એની પહોળાઈ સરખી દેખાય છે? એટલે અહીંથી જ આપણને ખબર પડી જાય કે નિયમિત છે કે અનિયમિત. પાછળ? અનિયમિત. સરસ, બરાબર. આને આપણે કંઈ ફૂટપટ્ટી વડે માપવા રહીશું આવી આકૃતિ હશે તો, કારણ કે જોતા જ આપણને ખબર પડી જાય છે કે લંબચોરસની અંદર તેની લંબાઈ અને પહોળાઈ કેવી છે? અલગ અલગ. એટલે કંઈ એના કંઈ ખૂણા માપવાની જરૂર નથી. હવે જુઓ આ આકૃતિ મેં તમને આપેલી છે એકદમ આપણે તો કેમનો ખ્યાલ આવશે? સ્પષ્ટ, બાજુનું માપ પહેલાં સૌ પ્રથમ શોધીશું. ચાલો સ્કેલ વડે જુઓ. કેટલું મળ્યું? 3.5. દરેકે દરેક બાજુનું માપ જુઓ. એક બાજુનું માપ કીધું, એની સામસામેની પાસપાસેની દરેકે દરેક બાજુનું માપ જુઓ. જો એક બાજુનું પણ માપ અલગ આવી જશે તો એ પાછું અનિયમિત બની જશે. એટલે ધ્યાન રાખવું. કેવું મળે છે બાજુનું માપ? સરખું. કેટલું કેટલું મળે છે? 3.5. દરેકને મળી જાય છે ને 3.5. ચલો બાજુઓ તો સરખી થઈ ગઈ. હવે આપણે શું ચેક કરીશું? ખૂણા. ચલો ખૂણા કેટલા મળવા જોઈએ મને કહેશે? એક ખૂણાનું માપ કેટલું મળવું જોઈએ? આપણે બે બાજુ ચેક કરીશું. હમણાં મેં તમને એક સૂત્ર પરથી શીખવાડ્યું, આ જ પ્રકરણની અંદર આપણે આવે છે. કયું સૂત્ર હતું એની અંદર?
શું મૂકીશું એનની જગ્યાએ? આઠ. કેટલા બાદ કરીશું? સરસ. તો કેટલા વધશે? એનો ગુણાકાર કેટલા અંશ વડે કરીશું આપણે? 180 × 6 કરો. 180 × 6 1080. એને કેટલા ભાગ કરવા પડશે? હા, સરસ. કેમ આઠ? હા બોલ બેટા. તે અષ્ટકોણ છે. સરસ, તે અષ્ટકોણ છે. ખૂણો જુઓ અને તમારો ભાગાકારનો જવાબ જુઓ, સરખો આવે છે? એક હજાર 80 ભાગ્યા 8 કરજો અને જે તમે ખૂણો શોધો છો એ મેચ કરજો. થોડુંક 135. સરસ, 135. બરાબર, 3 લખે ત્યાં 4 લખાઈ ગયા હતા ને? હા, તો 135 × 8 કરશો તો કેટલા થશે? 1080. તો જુઓ દરેકનું ખૂણાનું માપ જુઓ અષ્ટકોણની અંદર. સરસ, જો આની અંદર પણ બાજુનું પણ માપ સરખું મળે છે અને ખૂણાના માપ પણ સરખા મળે છે. તો અષ્ટકોણને આપણે કાંડનું બહુકોણ કહીશું. બોલ બેટા. નિયમિત બહુકોણ કહીશું. બરાબર, આગળ જો આપેલો ત્રિકોણ છે એની લંબાઈ ત્રણેય સરખી નથી એટલે આપણે એને નિયમિત બહુકોણ તરીકે કહીશું નહીં. બરાબર, ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ, એક પણ બાજુનું માપ સરખું નથી. કારણ કે નિયમિત બહુકોણ આપણે કોને કહીએ છીએ? ત્રણેય બાજુના માપ સરખા હોવા જોઈએ, ખૂણા પણ સરખા હોવા જોઈએ. પણ આ ત્રિકોણ આપણને આપેલો છે એ ત્રણેય બાજુના માપ સરખા નથી એટલે આપણે એને અનિયમિત બહુકોણ તરીકે ઓળખીશું. આ આકૃતિ જુઓ, કેટલી બાજુ છે? હા બેટા, 6 બાજુ. સરસ. હવે અનિયમિત બહુકોણ છે કે નિયમિત બહુકોણ છે? કારણ જો પહોળાઈ લંબાઈ કરતા આપણને જોતા જ ખબર પડી જાય છે તેની દરેક બાજુના માપ. આપણે આગળ શીખી કે નિયમિત બહુકોણ ત્રિકોણ ચોરસ ષટકોણ પંચકોણ અષ્ટકોણની અંદર શું આવતું? દરેક બાજુનું માપ કેવું આવતું હતું? સરખું. આપણે એને આ તરીકે ઓળખીશું, દરેક બાજુનું માપ સરખું નથી. બરાબર, દરેક એટલે બધી જ બાજુનું માપ એના સરખા નથી એટલે એને આપણે કયા પ્રકારનું બહુકોણ ગણીશું? અનિયમિત. સરસ, ચલો આ કઈ આકૃતિ છે? ચતુષ્કોણ જ છે. બરાબર છે, ચતુષ્કોણ જ છે. હવે એની બાજુના માપ જુઓ. બોલો. અલગ અલગ છે. બરાબર, દરેક બાજુનું માપ અલગ અલગ છે તો આપણને જવાબ શું મળશે? હા, સરસ, અનિયમિત. આપણને જોતા જ ખબર પડી જાય છે કે તેના દરેક બાજુનું માપ સરખા નથી તો આપણે એને અનિયમિત બહુકોણ તરીકે ઓળખીશું. જુઓ હવે આપણે આ શીખી ગયા નિયમિત બહુકોણને અનિયમિત બહુકોણ. એટલે આની અંદર એવું છે કે નિયમિત બહુકોણ એટલે શું? મને કોઈ કહેશે નિયમિત બહુકોણ એટલે શું? હા બેટા, જેને ચારે બાજુનો માપ સરખો આવે અને જેના ચારે બાજુના ખૂણાનો માપ સરખો આવે. નિયમિત બહુકોણ એટલે ચાર બાજુને ચાર ખૂણા, વાત તારી સાચી. પણ દરેક માટે થોડુંક તું ચતુષ્કોણ માટે બોલી. હા, શું આવશે? કારણ કે તેના બધા ખૂણાનો માપ સરખો આવવો જોઈએ. બરાબર, કોઈ પણ બાજુ હોય કાં તો કોઈ પણ ખૂણા હોય જે આપેલી આકૃતિ હોય, ત્રિકોણ ચોરસ પંચકોણ ષટકોણ અષ્ટકોણ એટલે કે કોઈ પણ બહુકોણ હોય તેના દરેક ખૂણા અને દરેક બાજુ સરખા હશે
એને આપણે નિયમિત બહુકોણ કહીશું. ચલો એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં ત્રણ બાજુ હોય. નિયમિત બાજુ હોય અને પાછી ત્રણ બાજુ હોય. હા સરસ, આપણે એને ત્રિકોણ તરીકે ઓળખીશું. ચલો ચાર બાજુ હોય એને આપણે સરસ ચોરસ. ચોરસની અંદર તેના ચારે બાજુ શું હોય છે અને ખૂણા કેટલા અંશના એ ધ્યાન રાખવાનું. બરાબર, બાજુનું માપ અલગ અલગ હોય પણ કેવું હશે, બાજુનું માપ સરખું હશે. 4.5 4.5 4.5 ચોરસ હોય પણ મોટો ચોરસ હોય તો શું 4.5 4.5 હશે? ના, એના કરતાં 10 10 10 10. પણ એને ખૂણા કેવા હશે? ખૂણા એ ધ્યાન રાખો. ચોરસ નાનો પણ હશે મોટો પણ હશે. બરાબર, નાનો ચોરસ ને મોટો ચોરસનો બાજુના માપ કેવા થશે? બંને વચ્ચે ડિફરન્સ, પણ બંનેના ખૂણા કેવા થશે? સરખા. આ ધ્યાન રાખો. ચલો છ બાજુ. ષટકોણ, હવે એના ખૂણાનું માપ શીખી ગયા ને આપણે. ષટકોણ માટે શું આવશે? છ બાજુ હોય એની અંદર ખૂણાનું નામ 120 અંશ. બરાબર, ખ્યાલ આવી ગયો નિયમિત બહુકોણ ને અનિયમિત બહુકોણ વિશે? જો બાળકો, આજે આપણે નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ વિશે શીખ્યા. મજા આવી ગઈ? હા. ખ્યાલ આવી ગયો? હા. બરાબર, તેને અનુરૂપ જ આપણે આગળ એના વિશે દાખલા સ્વાધ્યાયમાં આપણે ભણીશું. બરાબર, આવજો. નમસ્કાર.